નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવીને ટાંકણે ઊભી છે. ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. અને ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ડિફેન્સ એક્સપોના કાર્યક્રમ બાદ જે છે ગાંધીનગરની અંદર એક કાર્યક્રમમાં હાજરી આપે છે. જે કાર્યક્રમ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રી એક વક્તવ્ય આપે છે. અને આ કાર્યક્રમ ખાસ કરીને જે છે એવું કહી શકાય કે શિક્ષણની વ્યવસ્થા ઉપર વાત કરવાનો હતો. અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો જે છે લોન્ચિંગનો કાર્યક્રમ હતો. સારી બાબત છે કે રાજકારણ જે છે એ શિક્ષણ બાબતે પણ બોલતું થયું છે. અને શિક્ષણ બાબતે પણ જે છે એ સજાગ બન્યું છે. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એ બાબતે જરા પણ જે છે કોઈને શંકા ના હોય કે એમને મળવું જ જોઈએ. પણ સાથે જ જે છે એ મહત્ત્વની વાત કરવાની પણ જરૂરી હતી કે પેપર ફૂટવાનું ક્યારે બંધ થશે. કારણ કે હાલની જે સ્થિતિ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે પેપર ન ફૂટે એના માટે ધ્યાન રાખવા માટે એક મંત્રાલયની રચના કરવી પડે એવી સ્થિતિ ગુજરાતે જોઈ છે. તાજેતરમાં એટલે કે 6 દિવસ પહેલાં જો આપણે વાત કરીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એક પરીક્ષાનું પેપર આગલા દિવસે જે છે એ ફરતું થાય છે. આ 6 દિવસ થઈ ગયા, પોલીસ એની તપાસ કરી રહી છે અને હાલમાં પણ જે તપાસનો કોઈ નિષ્કર્ષ મળ્યો હોય એવું ક્યાંય પણ જે છે આપણને સાંભળવા કે જાણવા મળ્યું નથી. માત્ર તપાસ ચાલુ છે. જો આપણે પેપર ફૂટ્યાની જ વાત કરીએ તો વર્ષ 2013માં એક જીપીએસસીની ચીફ ઓફિસરની ભરતીનું પેપર ફૂટ્યું છે. વર્ષ 2014માં રેવન્યુ તલાટીનું, વર્ષ 2018માં મુખ્ય સેવિકા, વર્ષ 2018માં નાયબ ચીટનીસ, વર્ષ 2018માં પોલીસ રક્ષક દળ, વર્ષ 2018માં શિક્ષકોની ભરતી પહેલાંની કસોટી એટલે કે ટેટની એક્ઝામ, વર્ષ 2019માં બિન સચિવાલય ક્લાર્ક, વર્ષ 2021માં ડીજીવીસીએલની એક વિદ્યુત સહાયકની ભરતી, વર્ષ 2021માં સબ ઓડિટરની જે ભરતી અને વર્ષ 2021માં હેડ ક્લાર્કની જે ભરતી છે આ ભરતી પ્રક્રિયાઓમાં જે છે એ છબરડાઓ, ગેરરીતિઓ કે પેપર લીકના જે છે આક્ષેપો થયા અને કેટલાકમાં તપાસો પણ થઈ. આ તમામ બાબતો વચ્ચે આપણે શિક્ષણની વાત કરીએ છીએ. વિશ્વકક્ષાનું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા જે છે પ્રયાસો કરવામાં આવશે એવું પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે આ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું. બાળકો સારી શિક્ષા મેળવે એનો કોઈ વાંધો નથી, પણ જ્યારે શિક્ષા મેળવી અને પરીક્ષા દેવા જાય ત્યારે પેપર ન ફૂટે તેના માટે સરકાર શું કહેશે એ પણ જે છે આ કાર્યક્રમમાં વાત થાય તેવી હતી અને કરવી જોઈએ. જૂનાગઢની અંદર જે છે એ પ્રધાનમંત્રીનો આજે કાર્યક્રમ હતો. પણ એ પહેલાં આપણે વાત કરીએ કે જૂનાગઢમાં 25 પ્રાઇમરી શાળાઓ બંધ થાય છે અને અહેવાલ આવે છે 700 શાળાઓ રાજ્યની એવી છે કે એક શિક્ષક ઉપર ચાલી રહી છે આવા પણ અહેવાલ આવે છે. રાજકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા માટે શિક્ષકોને જે છે જૂનાગઢમાં અને રાજકોટમાં શિક્ષકોને કામે લગાવવામાં આવ્યા. આ પહેલી વખત આક્ષેપ નથી, વિરોધ પક્ષનો આક્ષેપ આ હતો. આ દરેક વખતે લગભગ આક્ષેપ જોવા મળે છે. વિરોધ પક્ષની વાત કદાચ આપણને ગળે ન ઉતરે તો આપણે વિધાનસભાની જે સ્તર ઉપર આપેલી જે જાહેરાત છે, વિધાનસભાની જે સત્રમાં જાહેરાત થાય છે અને જે આંકડાઓના જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે એની વાત કરીએ. જેમાં સરકારની વાત જે છે એ સત્તાવાર છે અને સત્તાવાર આંકડાઓને સરકારે પણ ગળા ઉપરથી નીચે લઈ જવા પડશે, એટલે કે ગળે ઉતારશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત કરીએ તો એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વાત કરી કે આગામી સમયમાં 4000 જે શાળાઓ છે ત્યાં 13500 વર્ગખંડો બનાવવામાં આવશે. પણ બીબીસીનો એક અહેવાલ જે છે આપણે સમજીએ તો એમાં કહેવામાં આવ્યું છે કે સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં 19128 ઓરડાની જે છે એ ઘટ છે. આ શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર્યું છે. મુખ્યમંત્રી આ જ કાર્યક્રમમાં આજે કીધું છે કે 120 યુનિવર્સિટી આપણે કરી, જે યુનિવર્સિટીની સંખ્યા સતત વધી છે. પણ મહત્ત્વની વાત છે કે જે યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે એ ખાનગી યુનિવર્સિટીઓ છે, એમાં સરકારી કેટલી એ પણ સરકારે કહેવાની જરૂર હતી. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલની વાત કરીએ જેમાં 1 એપ્રિલ 2022ના રોજ રીતુ શર્માનો એક અહેવાલ પ્રસિદ્ધ થાય છે. આ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં રીતુ શર્મા જણાવે છે ગુજરાતમાં 11 ખાનગી યુનિવર્સિટીનો માર્ગ મોકળો કરવા માટે બિલ પસાર થઈ ગયું. આ બિલ પસાર થયું, વિરોધ પક્ષે હંગામો કર્યો કારણ કે ગુજરાત સરકારે આ બિલ પસાર કરવા સમયે ફી અને એડમિશન જેવી મહત્ત્વની બાબતોમાં પણ સંસ્થા પર સરકારનો કોઈ કાબૂ નથી એ રીતની જે છે એ સરકારે પેરવી કરી, આવું વિરોધ પક્ષનો આક્ષેપ હતો. છતાં પણ જે છે એ સર્વાનુમતે આ બિલ પસાર થાય છે અને 11 જે છે એ યુનિવર્સિટીઓ માટે માર્ગ મોકળો કરવામાં આવે છે. આગળ વાત કરીએ શિક્ષણના ડિજિટલ વિકાસની. 5G વાત થઈ, ડિજિટલ શિક્ષણની વાત થઈ, સ્માર્ટ શાળાઓની વાત થઈ. તો આ તમામ જે સ્માર્ટ શાળાઓ, ડિજિટલ શાળાઓ અને જે 5G વાત છે ઇન્ટરનેટની, એ કોમ્પ્યુટરથી ચાલે. કોમ્પ્યુટરની પણ વાત થઈ. મુખ્યમંત્રીએ કોમ્પ્યુટરની વાત કરતાં કીધું કે આગામી સમયમાં 20000 કોમ્પ્યુટર લેબ જે છે રાજ્યમાં બનાવવામાં આવશે અને 5000 સ્ટેમ સેલ લેબ બનાવવામાં આવશે.
પણ ઇન્ડિયા ટુડેનો એક અહેવાલ જે 29 માર્ચ 2022ના રોજ પ્રસિદ્ધ થઈ છે એમાં જણાવે છે કે રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જે છે જવાબ સમયે સ્વીકાર્યું છે કે ગુજરાતની 13,000 પ્રાઇમરી શાળાઓમાં કોમ્પ્યુટરની લેબ નથી. એક તરફ જે છે એ મુખ્યમંત્રીની વાત છે જેમાં મુખ્યમંત્રી એવું કહે છે કે ધોરણ 2 થી જ અમે બાળકોને સ્માર્ટ બનાવવા માટે અંગ્રેજીનું શિક્ષણ આપીએ છીએ. આવી જે છે ગુજરાત સરકારની પોલિસી થઈ ગઈ છે. અને બીજી તરફ આપણે વાત કરીએ પ્રધાનમંત્રીની તો આ જ કાર્યક્રમમાં એ જ સ્ટેજ ઉપરથી પ્રધાનમંત્રી કહે છે અને અંગ્રેજી ભાષાની વાત નીકળે છે કે અંગ્રેજી જ્ઞાનને બુદ્ધિમત્તાનું માપદંડ બનાવી દેવાયું. શબ્દશઃ વાત કરીએ પણ ભાષા માત્ર સંવાદનું માધ્યમ હતી. દશકો સુધી ભાષા અવરોધ બની ગઈ કે જેના કારણે દેશના કેટલાય લોકોની જે પ્રતિભા છે એ દબાઈ ગઈ અને તેનો લાભ દેશને ન મળ્યો. કેટલાય પ્રતિભાશાળી દેશવાસી માત્ર એટલે કે ડૉક્ટર એન્જિનિયર ન બની શક્યા કારણ કે એમને આ ભાષાનું જ્ઞાન નહોતું અને એને જે ભાષા આવડે છે એ ભાષામાં એમને ભણવાનો મોકો ના મળ્યો. આવું પ્રધાનમંત્રીએ કીધું હિન્દીમાં, આપણે ગુજરાતી કરીએ. હવે સ્થિતિ બદલાઈ છે, પ્રધાનમંત્રીએ કીધું કે પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ભારતીય ભાષામાં પણ જે સાયન્સ અને ટેકનોલોજી અને મેડિકલના જે અભ્યાસો છે આના વિકલ્પો બાળકોને મળતા થયા છે. ગુજરાતી સહિત અન્ય ભાષામાં પણ અભ્યાસ માટે જે છે અમે મહેનત કરી રહ્યા છીએ, મહેનત ચાલુ છે. આ પ્રધાનમંત્રીએ વાત કરી. એક તરફ અંગ્રેજી ભાષા ધોરણ 2 થી ભણાવવાની વાત જે છે એ મુખ્યમંત્રી કરે છે અને પ્રધાનમંત્રી જે છે એ અંગ્રેજી ભાષા વિશે આ કહે છે. મેડિકલ સાયન્સનું જે આપણે વાત કરીએ, મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર અંગ્રેજી વગરનો અભ્યાસ થઈ શકે અને એ સફળ રહે કે નહીં એ આપણે નહીં કહી શકીએ કારણ કે આવનારો સમય કહેશે કે આ સફળ રહ્યો કે નહીં. પણ હાલમાં જે છે એ સ્થિતિ આ છે. આપણે વાત કરી ગુજરાતની અંદર શિક્ષણની અને સાયન્સની ટેકનોલોજીની, તો આપણે જે અગાઉ વાત કરી હતી એક વખત એની જેમ કે દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર એક પણ સરકારી સાયન્સ ટેકનોલોજી માટે સાયન્સ કોલેજ નથી. આપણે વાત કરીએ તાલાલાના રમરેચીની કે તાલાલાના રમરેચીની અંદર મંજૂર થઈ ગયેલી એક કોલેજ છે, એ મંજૂર થઈ ગયેલી કોલેજ પણ આજે એક આશ્રમની અંદર ભાડે ચાલે છે. આ સ્થિતિ છે શિક્ષણની અને વ્યવસ્થાની. અને ત્યાં આપણે વાત કરીએ છીએ સ્માર્ટ એજ્યુકેશનની. ચૂંટણી ખૂબ જ નજીક છે, દરેક પક્ષો પોતાના જે છે એ રાજકીય પાસા ફેંકે છે અને દરેક જે પક્ષ છે એ વચનો આપવા નીકળી ગયા છે, પણ જનતાનું કામ હોય છે ચૂંટણી ટાઈમે જે છે એ ઉમેદવારો અને સરકાર પાસેથી હિસાબ માંગવાનું. સરકારો વચન આપશે, વચનોની લહાણી કરશે, પણ પ્રજાના કામ થયા કેટલા એનો જે હિસાબ માંડવાનું છે એ પ્રજાએ જાતે માંડવું પડશે કારણ કે કોઈ પક્ષ તમને નહીં કહે કે આ કામ અમે નથી કરી શક્યા. અને હવે જોવું રહ્યું કે આગામી ચૂંટણીની અંદર આ બાબતે જનતા જવાબ માંગે છે કે કેમ, કે આ શિક્ષાનું જે રાજકારણ છે એને પબ્લિક સારી રીતે સમજે છે કે કેમ અને એ આધારે મતદાન થાય છે કે કેમ. આ જ રીતે આપણે અન્ય બાબતો પર પણ જે ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી મને વિરામ આપશો, ધન્યવાદ.